राम राम सीताराम जय माता जी बधाईने। तो एक भाई कमेंट करी थी, बेन तमे कई जोता हो एवो वीडियो शेर करो। तो आज हवे केटला 9-10 महीना पछी एम तो वधारे थयो, फर्स्ट टाइम हवे काउ मिल्किंग नो वीडियो अपलोड करू छू। मारा हाथे हूँ दोवानी छू, जोई हवे दोई लो के नहीं, केम के आवडे छे तो खरा, पण हवे गेप पड़ेलो हतो खान ने उता मेकी दे है। સાચી વાત છે, આખત લાગે પછી બહુ ને આંગણીએ દુખાવ નથી। મિત્રો કેટલા ટાઈમ પછી દઉં છું હો, ગાય લાગે આપણને હાથ થઈ જાય આપડા, હવે કઈ નથી આવમાં એમ તો છે, એક આસળ કડક થઈ ગયો ખાનો મારે ના કડક નથી લાગે તને, ઘણા ટાઈમ થી દોયા નથી ને એટલે 10-11 મહિના થઈ જાય। મિત્રો જો મેં કેટલા ટાઈમથી નહોતી દઈ એટલે ખોટું નહીં બોલું, હાથ દુખવા માંડ્યા, અંગૂઠા દુખવા માંડ્યા, અને આણે પૂરી દોઈ લીધી પછી, જો કે છેલ્લે ડોકા હતા એને દોઈ લીધી, અને માતા જેમ થાય તે એને એટલું દૂધ છે ઓછું છે જો, તો હવે પૂરી દોવાણી તો નહીં એટલે કે ફૂલ વિડીયો મારથી તો ન થયો। તો એટલે આ જો અહીંયા આ બધે આપણને હામાં મળતા જ હોય, તો મિત્રો હવે ફૂલ વિડીયો તો મારાથી પૂરો ન થયો, એ સોરી માફી માગું છું બધા પાસે કે તમે હરખથી જ કોમેન્ટ કરીએ છે કે બેન તમારા હાથે
ગાયું તમે દોતા હોય એવો એક વિડીયો શેર કરો. પણ હવે મારે પ્રેક્ટિસ કરવી પડશે થોડાક દિવસ, કેમ કે આ ગાયને તો થોડુંક જ દૂધ હતું, જો તોય થાકી ગયા મારા હાથ. તો પછી 5-6 લિટર વાળી ગાય હોય એને જો મારે દોવાનો ચાન્સ મળે તો પૂરી તો ન દોવાય, એ તો પાકો થઈ ગયો. એટલે હવે હું પ્રેક્ટિસ કરતી રહીશ, આમનો પ્રેક્ટિસ થતી રહેશે. તો આ જો આપણે પતરાનું માપ ને એવું લેવાનું કે એટલા ટાઈમથી કીધું, પણ હવે ભાઈ આવતા નથી, આપણે એની રાહ જોઈએ છીએ. તો વાંધો નહીં, અને બાકી બધું હવે કામ પડ્યું છે એ કરી નાખું. બાવલું જોવા હોવડાવ્યું મેં, ક્યારનું હતું છે એટલે એને જાગવાનો ટાઈમ થઈ ગયો. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, કેમકે આજ મેં ગાય દોઈ એટલે હવે તો કોમેન્ટ બને જ તે. એટલે તો થોડીક મહેનત તો મારી ગણાય જ, હાલો બહુ ન ગણાય તો કોમેન્ટ તો એક બને જ છે. અને મિત્રો, તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને વિડીયોને લાઈક શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું નવા બ્લોગમાં, ત્યાં સુધી રામ રામ, જય માતાજી.